જાણીતા ફિલ્મ અભિનેતા કાદર ખાનનું કેનેડામાં થયું નિધન 81 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ બીએસપી અધ્યક્ષ માયાવતીએ કોંગ્રેસને આપી ચેતવણી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં દલિતો સામેના કેસ પાછળ નહીં ખેંચાય તો નહીં આપે સમર્થન સુરત નાગરિક પ્રાથમિક શિક્ષણ સમિતિ ધોરણ 8 થી જનરલ નોલેજની પરીક્ષામાં ભાજપને લગતા પ્રશ્ન પૂછાતા વિવાદ બનાસકાંઠાના વખા ગામમાં યુવતી પર કરાયો દુષ્કર્મ પીડિત યુવતીએ દેવધર પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ હવે રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓએ હાજરી વખતે બોલવું પડશે જય હિન્દ જય ભારત શિક્ષણ વિભાગે દેશભક્તિની ભાવના વિકસિત કરવા લીધો નિર્ણય વાપીમાં આવેલી જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ બ્લાસ્ટ થતા સર્જાઈ દુર્ઘટના